રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વના ભાગરૂપે આગામી 24-26 જાન્યુઆરી દરમિયાન રેસકોર્સ ખાતે ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવશે. ફ્લાવર શોમાં પ્રવેશ માટે ₹20 ટિકિટ રાખવામાં આવી છે, જેને લઈને રાજકોટવાસીઓમાં પણ ક્યાંક અસમંજસ જોવા મળ્યું હતું. ફ્લાવર શોમાં અમારી ગણતરી છે કે લગભગ 1 કરોડ જેટલાની ખર્ચો થશે, જેમાં આપણે સ્ટોલ્સની હરાજી કરી છે, ફૂડ સ્ટોલ્સ છે. અને આ વખતે આપણે જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કરવામાં આવે છે, માત્ર ₹20ની ટિકિટ લોકો માટેથી લેવામાં આવશે. અને લોકો પણ મને લાગે છે જો લાસ્ટથી એને કંઈ પ્રોબ્લેમ નહીં આપશે આ પૈસા ખર્ચો કરવાનો. અને એના એમને જ એક સર્વિસ આપણે ફેસિલિટી ઊભી કરી છે એના મનોરંજન માટે. તો ગુજરાત સરકાર દ્વારા 26 જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં થવા જઈ રહી છે, જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમની રૂપરેખા આપવા મહાનગરપાલિકા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 26 જાન્યુઆરી સુધીમાં યોજાનાર કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસ આ વર્ષે રાજકોટમાં જે આપણે ઉજવી રહ્યા છીએ, એના અંતર્ગત આખા અઠવાડિયા આપણે ઉજવી રહ્યા છીએ. 17મી તારીખથી હજી સુધીના આપણા કાર્યક્રમો થઈ ગયા છે અને 26 તારીખ સુધી આપણે જિલ્લામાં કાર્યક્રમો કરી રહ્યા છે. આવી રીતે જ RMC દ્વારા પણ લગભગ 25 જેટલા અલગ અલગ કાર્યક્રમો ચાલી રહ્યા છે. હજી સુધી આપે બધું નિહાળ્યા છે કે અનસંગ હીરોઝ, તારે જમીન પર, મેગા કેમ્પ્સ, ના 707 દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ, ત્રણેય ઝોનમાં લોક ડાયરા, આ બધાના અહીંયા લાખો લોકોએ લાભ લીધો છે અને એક આખું સરસ વાતાવરણ આખા શહેરમાં ઊભો થઈ ગયું છે. આગામી દિવસોમાં પણ આપણા મોટા કાર્યક્રમો પ્લાન કરવામાં આવ્યા છે. 24મી તારીખે સવારે માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રાજકોટ શહેરમાં ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જે 26 સુધી ફ્લાવર શો ચાલુ રહેશે. પછી સાંજે CM સાહેબ પધારવાના છે અને આ દરમિયાન બપોરે નાયબ CM સાહેબ દ્વારા આત્મીય કોલેજના ગ્રાઉન્ડ ઉપર વિવિધ RMCના, RNBના અને આરોગ્ય શાખાના અલગ અલગ કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત, લગભગ 128 કરોડ જેટલાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.